શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, નવરાત્રિના પ્રારંભની તૈયારી થઈ ચૂકી છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય પ્રથમ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, નવરાત્રિ એટલે શક્તિની આરાધના, માં ભગવતી દુર્ગા ચામુંડા માતાજીની આરાધના. આ શારદીય નવરાત્રામાં, આ સોમાસના નવરાત્રામાં દેવી ભક્તો માતાજીની આરાધના કરે છે, કથા સાંભળે છે. આજથી આપણે આ વિડીયોમાં પ્રારંભ કરશું દુર્ગા સપ્તશતીના અધ્યાયો, જે 13 અધ્યાયો આપેલા છે, જેમાં માતાજીની કથા તથા ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, ગૂઢ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. માં જગતજનની આરાધના કરવાથી, માનું શરણ પ્રાપ્ત કરવાથી મનુષ્યને ભોગ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. આજ સુધીમાં આશીર્વાદરૂપ મંત્રમય ગ્રંથનો આશ્રય લઈને કોણ જાણે કેટલાય ભક્તો, જેવા કે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, પ્રેમી ભક્તો પોતાનો મનોરથ સફળ કરી ચૂક્યા છે. માતાજીના આ દુર્ગા સપ્તશતીના આરાધન કરવામાં અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે પ્રથમ વખત જ્યારે આપણે માતાજીના આ શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠનો આરંભ કરીએ, ત્યારે માતાજીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રસન્ન કરવા જોઈએ. ત્યારબાદ આ દુર્ગા સપ્તશતીનો પાઠનો આરંભ કરવો જોઈએ. સપ્તશતીના પાઠ કરવામાં વિધિનું ધ્યાન રાખવું એ ઉત્તમ વાત છે, પણ એમાં સૌથી ઉત્તમ વાત છે ભગવતી દુર્ગા માતાના ચરણોમાં પ્રેમપૂર્ણ ભક્તિ, શ્રદ્ધા તથા માતાજીના સ્મરણની સપ્તશતીનો પાઠ કરનારને તથા જગદંબાના સ્મરણપૂર્વક સપ્તશતીનો પાઠ કરનારને તેમની કૃપાનો શીઘ્ર અનુભવ થાય છે. કહેવાય છે કે દુર્ગા સપ્તશતીનો 7 દિવસમાં પાઠ કરી લેવો જોઈએ. સપ્તશ્લોકી દુર્ગામાં કહેવાયું છે કે ઓમ જ્ઞાનીનામ અભિચેતાંસી દેવી ભગવતી હિંસા બલાત આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી. અર્થાત, જ્ઞાનીઓની બુદ્ધિને પણ બળપૂર્વક હરી લેવા સમર્થ એવા મહામાયા જોગમાયા માં સિંહવાહિની શંભુરાની મહાદેવીની આરાધના અતિ ઉત્તમ છે. માં દુર્ગાની આરાધના કરવાથી સદબુદ્ધિ, જ્ઞાન, ભક્તિ, શક્તિ પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એવી માં જગતજનની કથા સાંભળવાથી પણ ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે, સર્વે પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને સર્વે દેવી દેવતાઓ પણ માં દુર્ગાની આરાધના કરે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરેલા છે. મિત્રો, એવા માં દુર્ગાની આપણે સૌ કથા સાંભળીએ. શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય પહેલો. મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુ કૈઢપના વધનો પ્રસંગ સંભળાવવો. બોલો માં જગતજનની કલ્યાણી માં દુર્ગા દેવીની જય. મિત્રો, અધ્યાય કથા સાંભળતા પહેલા વિનિયોગ થાય છે, માતાજીનું ધ્યાન ધરાય છે. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી દેવતા છે, ગાયત્રી છંદ છે, નંદા શક્તિ છે, રક્તદંડિકા બીજ છે, અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે. મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપનો વિનિયોગ કરવામાં આવે છે. હવે આપણે માતાજીનું ધ્યાન ધરીએ. ભગવાન વિષ્ણુના સુઈ જવાથી મધુ કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું, તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડક, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરીખ, સૂળ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. માં જગતજનની 3 નેત્રો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી સુશોભિત છે. તેમના શરીરની કાંતિ નીલમણી જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે. એવા ચંડિકા દેવીને નમસ્કાર છે. ઓમ એમ ભગવતી દેવી દુર્ગાના સપ્તશતી અધ્યાયના પાઠ સંભળાવી રહ્યા છે. માર્કંડેયજી કહે છે, સૂર્યના પુત્ર સાવરણી કે જેઓ 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, તે આપ સૌ સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જે રીતે મન્વંતરના સ્વામી થયા,
તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વારોચીસ મનવંતરમાં સુરત નામે એક રાજા હતા, જેઓ ચૈત્રવંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા, તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા, પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા બનીને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પર હવે તેમનો અધિકાર ન હતો, પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ મહાભાગ સુરત પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું, તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં જ તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધો. રાજા સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું, તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ ગાઢ જંગલમાં ચાલી નીકળ્યા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો, કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યારે રાજા સુરત મુનિના આશ્રમમાં પ્રવેશ્યા અને મુનિએ સત્કાર કર્યો રાજાનો. મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા રાજા ઘણો સમય ત્યાં રહ્યા. પછી મમતાથી આકૃષ્ટચિત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું, તે જ નગર આજે મારાથી વંચિત થઈ ગયું. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરશે કે નહીં. જે હંમેશા મદવર્ષાવતો અને સુરવીર હતો, તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે સા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાની મારી પાછળ પાછળ ચાલતા હતા, તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી ઘણી બધી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસે તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વેશ્યને જોયો અને તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત છો? રાજા સુરતે પ્રેમપૂર્વક કહેલા આ વચનો સાંભળીને વેશ્યએ વિનમ્ર ભાવે રાજાને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. વેશ્ય બોલ્યા, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વેશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની, મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? આ સાંભળીને રાજાએ પૂછ્યું, જે લોભી પત્ની પુત્રોએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલું બધું સ્નેહ, મમતાનું બંધન કેમ છે? ત્યારે વેશ્ય બોલ્યા, હે રાજન, તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ હું શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે, એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ હું જાણી શકતો નથી. હું નિસાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી.
તો આ માટે હું શું કરું? માર્કંડેયજી ઋષિમુનિઓને કહે છે, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વેશ્ય બંને સાથે સાથે મેઘામુની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્વક વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વેશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ મુનિને કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું, તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે. જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તે રાજ્ય પ્રત્યે તથા તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે રાજ્ય મારું નથી, તે જાણતો હોવા છતાં પણ અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે, આ શું છે? આ તરફ વેશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યા છે. તેના પુત્રો, પત્ની, નોકર ચાકરોએ તેને તરછોડી દીધા છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે, તો પણ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રહે છે. આ પ્રમાણે આ વેશ્ય અને હું, અમે બંને ઘણા દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવે છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વેશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, એમ કેમ? ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આજ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી, બીજા કેટલાક ફક્ત રાત્રે જોઈ શકે છે, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્ય સમજદાર છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા પ્રાણીઓ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી સમજદારી મનુષ્યમાં હોય છે તેવી પ્રાણીઓ, પક્ષીઓ વગેરેમાં હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી હોય છે. સમજદારી હોવા છતાં પણ પક્ષીઓને તો જુઓ, પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. ઋષિ રાજાને કહે છે, હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્ય સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જો કે તે બધામાં સમજની કમી નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને બનેલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રારૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ સંપૂર્ણ જગત ચરાચર, જળચેતન, સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. આ દેવી જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતનની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. ત્યારે રાજાએ ઋષિને પૂછ્યું, હે ભગવાન, જેમણે તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે, તો પણ તેમનું પ્રાગટ્ય અનેક વાર થાય છે. તે મારી પાસેથી સાંભળો, જો કે તેઓ નિત્ય, શાશ્વત અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાર્ણમાં નિમગ્ન થઈ ગયું હતું
અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા જેઓ મધુ અને કેટભના નામે વિખ્યાત થયા તે બંને બ્રહ્માજીનો વધ કરવા માટે તૈયાર થયા ભગવાન વિષ્ણુના નાભિકમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે એકાગ્રચિત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા મહામાયા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભ કરી દીધી જેઓ આ વિશ્વના અધિશ્વરી જગતના ધાત્રી એટલે કે ધારણ કરનારા સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિરૂપા છે તેજ ભગવતી નિંદ્રાદેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા પરમપિતા બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમે સ્વાહા તમે સ્વધા અને તમે જ વષટકાર છો સ્વરો પણ તમારું સ્વરૂપ છે તમે જ જીવદાયીની સુધા અમૃત છો નિત્ય અક્ષર શાશ્વત પ્રણવ ઓમકાર છો અકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો હે દેવી તમે સંધ્યા સાવિત્રી અને પરાજનની છો હે દેવી તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો તમારાથી જ આ જગતનું સર્જન થાય છે તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી દો છો હે જગન્મયી દેવી આ જગતના ઉત્પત્તિકાળે તમે સૃષ્ટિરૂપા છો પાલનકાળે સ્થિતિરૂપા છો તથા કલ્પાંતકાળે સંહારરૂપા છો તમે જ મહાવિદ્યા મહામાયા મહામેઘા મહાસ્મૃતિ મહામોહરૂપા અને મહાસુરી છો તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો ભયંકર કાળ રાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તમે જ શ્રી તમે જ ઈશ્વરી તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો લજ્જા પુષ્ટિ તુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે છો તમે ખડગ ધારણ કરનારા સૂળ ધારણ કરનારા ઘોર રૂપવાળા તથા ગદા ચક્ર શંખ ધનુષ્ય ધારણ કરનારા છો બાણ ભૂષુંડી તથા પરિત આ પણ તમારા આયુધ છે તમે સૌમ્ય સૌમ્યતર છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો હે સર્વ સ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને જે બધાની જે શક્તિ છે તે પણ તમે જ છો આવી સ્થિતિમાં તમારી સ્તુતિ સી રીતે થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે ભલા પરમપિતા બ્રહ્માજી કહે છે હે દેવી મને ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુને પણ તમે શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય હે દેવી તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો આ જે બંને દુર્ઘર્ષ અસુરો મધુ અને કેટભ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો સાથે સાથે તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો ઋષિ રાજાને આગળ કહે છે હે રાજન જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કેટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગનિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો મુખ નાક બાહુઓ હૃદય અને વક્ષઃ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવીને ઊભા રહ્યા યોગ નિંદ્રામાંથી મુક્ત થવા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાણવમાં જળમાંથી શેષનાગની સૈયામાંથી જાગી ઉઠ્યા પછી ભગવાન શ્રી હરિએ બંને અસુરોને જોયા તે દુરાત્મા મધુ અને કેટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા
પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીહરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધા હતા. તેથી મધુ અને કેટબ ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા, હે હરિ, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસે કોઈ વરદાન માંગો. ત્યારે ભગવાન શ્રીહરિ મધુ અને કેટબ સમક્ષ બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માંગ્યું, અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ રાજાને કહે છે, આ પ્રમાણે મધુ અને કેટબ બંને શ્રીહરિના હાથે છેતરાઈ ગયા. અને જ્યારે આ સમસ્ત જગતમાં મધુ અને કેટબે પાણી પાણી જોયું ત્યારે આ બંનેએ કમલનયન ભગવાન શ્રીહરિને કહ્યું, હે હરિ, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું એટલે કે કોરું સ્થાન હોય, ત્યાં અમારો વધ કરો. ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું, ભલે એમ જ થાઓ. આમ કહીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરવાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરીશ, તે પણ તમે સાંભળજો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો મધુ કેટવ વધ નામનો પહેલો અધ્યાય. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યું દેવી મહાત્મયમાંનો દુર્ગા સપ્તશતી અધ્યાય પહેલો. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ નવરાત્રિમાં નવ દુર્ગાની આરાધના થાય છે. કહેવાય છે કે દુર્ગા દુર્ગ વિનાશિની, એટલે કે માં જગતજનની આરાધના કરવાથી દુર્ગમમાં દુર્ગ, કઠિનમાં કઠિન માર્ગ પણ સુલભ થઈ જાય છે. જીવનમાં ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. સર્વે દુઃખ ક્લેશ તથા આપત્તિઓ દૂર થાય છે તથા સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ પતિ પત્નીનું સુખ સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. માં જગતજનની શંભુરાની મહામાયા મહાદેવી આપણા કુળદેવીના રૂપમાં પણ બિરાજમાન થઈને આપણા ઘરમાં પૂજિત છે. એવા માતા રાનીને કોટી કોટી વંદન છે. માં ભગવતીને પ્રસન્ન કરવા માટે સૌ ભક્તો નવરાત્રામાં દેવી માતાના પાઠ પૂજન કરે છે, હોમ હવન કરે છે તથા માતાજીના આ દુર્ગા સપ્તશતી પાઠને સાંભળે છે કે વાંચે છે. માતાજીના આરાધનના આ નવ દિવસો ખૂબ જ શુભ મનાય છે. આ નવ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આમ તો નિત્ય આપણે માતાજીની પૂજા આરાધના કરીએ છીએ, પરંતુ વર્ષમાં આવતા આ શારદીય નવરાત્રા, આ સોમાસના નવરાત્રાનું ઘણું મહિમા મહાત્મય છે. દેવીની આરાધના કરીને ભક્તોનું કલ્યાણ નિશ્ચિત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. માં ભગવતીને કોટી કોટી વંદન છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.